ફોઈ તમાકુવાગામાં આવેલા કન્યાશાળા 3 અને અંગ્રેજી માધ્યમિક શાળામાં કાનૂની શિબિર યોજવામાં આવી. વડોદરા જિલ્લાના કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લાના દરેક તાલુકાના નાનામાં નાના ગામ માનવી સુધી કાનૂની સહાય અને કાનૂન અંગેનું પૂરતું જ્ઞાન રાખી શકે તે હેતુ સાથે અને સેવા સત્તા મંડળના કાર્યો અંગેનું માર્ગદર્શન મેળવી શકે તે માટે તારીખ 16 નવેમ્બરથી 27 ડિસેમ્બર સુધી કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ડભોઈ બાર એસોસિએશન અને કાનૂની સેવા સમિતિના ઉપક્રમે જુદી જુદી 6 ટીમો પ્રમુખ બીએસ જૈન, ઉપપ્રમુખ સીડી જોશી અને બારના સભ્યો તેમજ વકીલો દ્વારા ડભોઈ તાલુકાના 118 ગામોમાં રોજ જઈ ગ્રામજનોને એકત્ર કરી કાનૂની સહાય અંગેનું માર્ગદર્શન આપી રહ્યા છે. આ શિબિર અંતર્ગત વકીલ આરબી પાઠક, વકીલ સોહમ વ્યાસ, વકીલ સીડી જોશી, વકીલ મકરાણીભાઈ, વકીલ સાજિદભાઈ સિંધી, વોલેન્ટિયર અર્જુનભાઈ ભોજવાણી તેમજ કોર્ટ કર્મચારી ગૌરવ પટેલ, મનુભાઈ, આશીષભાઈ દ્વારા કુમાર શાળા, અંગ્રેજી માધ્યમ અને કન્યાશાળા 3 ખાતે આસપાસના લોકોને એકત્ર કરી કાનૂની સહાય અંગેનું માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે રતિભાઈ રોહી શાળાના આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાનૂની સંસ્થાના અધ્યક્ષ સ્થાને કાનૂની સત્તા મંડળ દ્વારા કાનૂની સહાયની માર્ગદર્શન આપવા બાબત તથા બંધારણના દિવસ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા બાબત અને એનો ઉજવવા બાબત કઈ જગ્યા પર આ પ્રોગ્રામ આ તમાકુવાગા કુમાર શાળા પ્રાથમિક શાળાઓમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. સાને સમજ આપી કાનૂની વિશે કાનૂની મફત કાનૂની સહાય સમિતિ દ્વારા દરેક જ્ઞાતિના ગરીબ મધ્યમ વર્ગના કચરાયેલા વ્યક્તિઓને અન્યાય થયેલા વ્યક્તિઓને તમામ પ્રકારની સહાય પૂરી પાડવા અને સરકાર એનો તમામ ખર્ચ ઉઠાવી એને ન્યાય આપવામાં મદદ થાય એનું માર્ગદર્શન આપવા અને બંધારણ વિશે માહિતી આપવા. હિતેશ જોશીનો રિપોર્ટ, ડભોઈ.